જેસે કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે કયો વિષય ભણવો છે આજે આપણે હિન્દી વિષય ભણવાનો છે હિન્દી વિષયની અંદર આપણે આજે ઉનો મહાવરો કરવાનો છે ગયા વિડિયોની અંદર આપણે ઉના મહાવરામાં શું શીખ્યા હતા તો કે આપણે ચિત્ર ઉપરથી નામ લખતા શીખ્યા હતા બરાબર તો આજે આપણે શું શીખવું છે તો કે ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ લખો ચિત્ર જોવાનું છે પછી એના અંદર ગોળાકાર કરવાનું છે શેમાં ગોળાકાર કરવાનું તો જે તમને અહીંયા કોષ્ટક આપેલું છે એની અંદર તમારે ગોળાકાર કરવાનું છે અને પછી ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ લખો જે તમને અહીંયા ખાલી જગ્યા આપી છે એમાં તમારે શબ્દ લખવાનો છે બરાબર તો જુઓ સૌથી પહેલા તમને ચિત્ર અહીંયા શેનું આપેલું છે સુનાર બરાબર સુનાર એટલે સોની હિન્દીમાં સુનાર કહેવાય અને ગુજરાતીમાં એને સોની કહેવાય બરાબર તો સુનાર તો હવે આપણે કયો શબ્દ લખવાનો છે બાળકો જો આ કયું છે હા સેનું ચિત્ર છે બધાને ખબર હોવી જોઈએ ને કયું છે હનુમાન તો આપણે પહેલામાં હનુમાન ગોતવાનું છે અને પછી અહીંયા શબ્દ લખવાનો છે તો આપણે અહીંયા હનુમાન ગોતીશું જુઓ છો આ લાઈનમાં તમને હ ક્યાંય દેખાય છે નથી દેખાતો આ લાઈનમાં દેખાય છે હા આ લાઈનમાં દેખાય છે હા જુઓ અહીંયા છે હ હનુમાન દેખાય છે ને તો આપણે અહીંયા હનુમાન ગોળ કરી દેવાનું છે અને પછી આપણે એને શબ્દ લખવાનો છે તો આપણે અહીંયા આપણે લખીશું હનુમાન આવી રીતે આમ લીટી કરી અને પછી લખવાનું છે હનુમાન બરાબર આ રીતે જુઓ લખાઈ ગયું આ રીતે હનુમાન બરાબર હવે જુઓ બાળકો તો હવે કયું ચિત્ર આપેલું છે અહીંયા તમને ઉપરની સાઈડ હા કયું ચિત્ર આપેલું છે તો આપણને અહીંયા ગુલાબનું ચિત્ર આપેલું છે બરાબર તો જુઓ અહીંયા ગુલાબનું ચિત્ર છે તો આપણે શું કરવાનું છે કોષ્ટકની અંદર આપણે ગુલાબ ગોતવાનું છે અને પછી આપણે અહીંયા ગુલાબ લખવાનું છે તો સૌથી પહેલા આપણે શું કરીશું અહીંયા ગુલાબ ગોતીશું તો જુઓ બીજી લાઈનમાં બીજા શબ્દથી ચાલુ કરી ગુલાબ અહીંયા આપણે એને જોડી દેશું અને અહીંયા આપણે લખવાનું છે તો આપણે અહીંયા લખીશું પહેલા શું કરી દેવાનું બાળકો લીટી કરી દેવાનું પહેલા તમારે શિરો રેખા સામે લેવાની શિરો રેખા પહેલા નહીં કરો તો અક્ષર લીટી ને અડશે નહીં એટલે પહેલા આપણે શિરો રેખા લીટે કરી દઈશું અને પછી લખીશું કે ગુલાબ બરાબર આવી રીતે ગુલાબ લખવાનું છે બરાબર ને હવે જુઓ બાળકો હવે શું આપેલું છે ચિત્ર હા શેનું ચિત્ર છે મુનિનું શેનું ચિત્ર છે મુનિનું તો આપણે છેલ્લી લીટીની અંદર જુઓ મુનિ ક્યાં લખેલું છે તો છેલ્લા બે અક્ષરમાં મુનિ લખેલું છે કોષ્ટકની અંદર આપણે અહીંયા ગોળ કરી દઈશું અને અહીંયા આપણે લખીશું શિરો રેખા કરી અને લખીશું મુનિ બરાબર આ રીતે મુનિ લખવાનું છે બરાબર હવે જુઓ પ્રશ્ન એની પછીનો ઉડતા અક્ષર લખો ઉડતા અક્ષર જો ઉડતો અક્ષર એટલે તમને જે અહીંયા અક્ષર આપેલો હોય એના અક્ષરમાં અહીંયા જે અક્ષર ઉડતો હોય એ તમારે લખવાનો છે બરાબર તો જો સૌથી પહેલા છે પુત્ર તો આપણે અહીંયા લખવાનું છે શું લખવાનું છે પુત્ર બનાવવાનું છે તો ત્ર તો આપેલો છે તો આપણે કયો અક્ષર લખીશું પુ તો પહેલા આપણે બાળકો શું કરવાનું છે શિરો રેખા પહેલા કરવાની છે પછી શબ્દ લખવાનો છે ભલે તમે બરાબર પણ હિન્દીમાં જે શબ્દની ઉપર શિરો રેખા આવે એ તો આપણે પહેલા કરવાની બરાબર હવે જુઓ એની બાજુમાં કયો શબ્દ છે કે મનનું તો અહીંયા મ તો આપેલો છે કયો શબ્દ નથી આપેલો નું તો આપણે અહીંયા શિરો રેખા કરી અને નું લખીશું બરાબર પછી જુઓ દા ન તો દા ને ન આપેલું છે કયો અક્ષર ઘટે છે તુ એટલે આપણે અહીંયા શિરો રેખા કરી અને તુ લખીશું બરાબર પછી છે કછુઆ ક ને આ તો આપેલા છે શું નથી આપેલું બાળ રસ્તો જુઓ જોઈએ હા છું નથી આપેલું ને તો આપણે અહીંયા શિરો રેખા કરી અને છું લખી શું કછુઆ પછી છે ચતુ તો ચ ને લ તો આપેલા છે શું લખવાનું છે બાળકો ક એટલે ઉ કરવાનું છે અહીંયા ગુલાબ લા ને મ તો આપેલું છે શું લખવાનું છે ગુ તો આવી રીતે ગુલાબ બનાવવાનું છે પછી જુઓ અહીંયા છે ફૂલ તો લ તો આપેલો છે કયો અક્ષર ઘટે છે ફુ એટલે આપણે શિરો રેખા કરી અને ફૂ લખી સુ પછી છે મ ધૂર તો મ આપેલો છે ર પણ આપેલો છે કયો અક્ષર નથી આપેલો ધ પહેલા આવી રીતે આમ ધ કરવાનો છે અને પછી આમ શિરો રેખા કરી દેવાની છે એટલે મ ધૂર બરાબર આ રીતે હવે જુઓ બાળકો અહીંયા પ્રશ્ન પૂરો થયો હવે પ્રશ્ન છે કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો
પછી લખીશું ફૂલઝડી શું લખીશું ફૂલઝડી બરાબર અને જો બાળકો તો બધા જ અક્ષર શિરો રેખાને અડેલા હોવા જોઈએ હિન્દીમાં એક પણ અક્ષર શિરો રેખાને અડે વિનાનો હોવો જોઈએ નહીં નહીતર માર્ક્સ કપાઈ જાય હવે જુઓ આગળ સરખા શબ્દોને જોડો સરખા શબ્દોને શું કરવાના છે જોડવાના છે બરાબર તો જેવો શબ્દ અહીંયા લખેલો આવ્યો હોય એવો જ શબ્દ તમારે સામે મૂકી અને જોડવાનો છે તો સૌથી પહેલો શબ્દ કયો છે ઉડાન તો અહીંયા ઉડાન ક્યાં લખેલું છે જુઓ જોઈએ આ તો બ છે અહીંયા ઉ છે પહેલો પહેલો અક્ષર જુઓ એટલે તમને ખબર પડી જાય બરાબર તો જો ઉડાન તો અહીંયા ક્યાં ઉડાન છે અહીંયા તો આપણે એની ઉડાન હારે છોડી દઈશું પછી શું છે વાંચો જોઈએ શબ્દ હ શું છે તુલસી બરાબર છે તો અહીંયા તુલસી તમને ક્યાં દેખાય છે જુઓ જોઈએ હ છેલ્લો અક્ષર તુલસી છે તો આપણે અહીંયા એની તુલસી હારે છોડી દઈશું પછી શું શબ્દ છે કુટિયા તો કુટિયા ક્યાં દેખાય છે તમે બાળકો હ ક્યાં દેખાય છે જુઓ જોઈએ હ બીજો શબ્દ છે ને તો અહીંયા આપણે એને કુટિયા સાથે છોડી દઈશું પછી કયો શબ્દ આવ્યો મુરલી તો મુરલી ક્યાં દેખાય છે અહીંયા તો એને આપણે અહીંયા છોડી દઈશું પછી છે ઉદર તો ઉદર ક્યાં દેખાય છે તમને હ જુઓ જોઈએ અહીંયા તો આપણે તેને છોડી દઈશું બરાબર ત્રીજું નામ છે ઉદર પછી છે કછુઆ તો કછુઆ ક્યાં છે બાળ દોસ્તો હ અહીંયા છે ને તો જુઓ અહીંયા આપણે કછુઆને જોડી દઈશું પછી કયો શબ્દ આવ્યો બટુઆ તો બટુઆ ક્યાં લખેલું છે જુઓ અહીંયા છે ને લખેલું છે અહીંયા પણ એ લખેલું છે એટલે બટુઆને આપણે બટુઆ સાથે છોડી દઈશું જુઓ બાળ દોસ્તો આ પ્રમાણે આપણે સરખા શબ્દોને પણ જોડ્યા હવે જો હું તમને જે બાળક તમને ફોટો